नमस्कार मित्रों, हूँ शिल्पा। चलो शुरू करिए आजनी स्टोरी। मित्रों, नारी ने देवी नो दरज्जो आपतो आ देश अने आज देश में गलिए गलिए नारी ने हवस नो शिकार बनावता हेवानो नराधमो अने भेड़िया फरी रहिया छे। वातो अनेक थाय छे, देशनी नारी ने राष्ट्रपति अने वडाप्रधान सुधी बिराजमान करी छता अपने नारी ने बिंदास करवा लायक एक सभ्य समाज नथी बनावी शक्या, ए वात ने स्वीकारवी रही। निर्भया गैंग रेपना 7 वर्ष थया, पूरो देश रस्ता पर आवी गयो हतो, छता कोई ज परिणाम न आव्यु। 7 वर्ष पछी पण एज घटनाओ वत्ती जाय छे। 24 कलाक में 106 रेप आदेश नी धरती पर थाय छे। आ भेड़िया समाज माथी ज आवे छे, जे समाज में अपने रहिए छे। समाज ज आवा नराधमोनो उसेर करे छे, एने मोटो करे छे। एटले ज तो 100 रेपना गुन्हेगार माथी मात्र 25 ने ज सजा थाय छे। 1-2 मासनी बाळकी ने पीखता हेवानो एटला माटे ज हिम्मत करे छे, कारण के भारतना कायदा लूला छे। समाज में रहेला एमना आकाओ एमने ओठ आपे छे। क्यारे आवा गुनेगार ने एमना परिवारे धिकारियो नथी, नथी एमने जाहिर मा तमाचो मारियो। तमाचानी वात तो जवा दियो, आवाने कसूर साबित करवा माटे वकील पण परिवारना सभ्यो ज राखे छे। अने आपणे वात करीए छीए सभ्य समाजनुं निर्माण थई रह्युं छे। धिकार छे आवा समाजने, क्यां आवा हेवानो पैदा थया छे अने सरेआम तांडव करी रह्या छे પોતાની હવસનો। મિત્રો, હવે હું હૈદરાબાદની એક સત્ય વાત કહું છું। તારીખ 27 નવેમ્બર અને બુધવાર, હૈદરાબાદનો એક સાદનગર ઇલાકો, પ્રિયંકા નામની એક 27 વર્ષની વેટનરી ડૉક્ટર પોતાના ઘરથી પોતાના ક્લિનિક પર જવા પોતાના ટુવેલ બાઇકમાં રવાના થાય છે, જે તેના ઘરથી 30 કિલોમીટરના અંતરે શમશાબાદમાં આવેલું હોય છે। પોતાના રોજના સમયે એ રસ્તામાં ટોંડુપલ્લી ટોલ પ્લાઝા પાસે પોતાનું બાઇક પાર્ક કરી કેબ કરી પોતાના ક્લિનિક પર જાય છે। પોતાની જોબ પૂરી થાય છે। પ્રિયંકાને કોઈ સ્ક્રીન પ્રોબ્લેમ છે એટલે એને કોઈ ડોક્ટરને બતાવવા જવાનું છે। ઘરના સભ્યને ખબર છે કે એ થોડી મોડી આવશે। એ લગભગ 9 વાગે ટોંડુપલ્લી ટોલ પ્લાઝા પાસે પહોંચે છે, પોતાના બાઇક પાસે જાય છે, પણ બાઇકના વ્હીલમાં પંચર થયેલું હોય છે, પૂરું ટાયર બેસી ગયું હોય છે। આજુબાજુમાં ટ્રક ડ્રાઈવર એને ઘૂરી રહ્યા છે। હાઈવે પર એક છોકરી ભયભીત થઈને ઊભી છે, પુરુષો એને હવસની નજરે જોઈ રહ્યા છે। પુરુષ, ના, આ ભેડિયા હતા, હવસખોરો હતા, જેને ફક્ત વાસના જ દેખાતી હતી। લગભગ રાતના 9:22 મિનિટે પ્રિયંકાએ તેની નાની બહેનને કોલ કરે છે। મને ખૂબ ડર લાગે છે, અહીં બધા લોકો મને ઘૂરી રહ્યા છે, તેની બહેન કહે છે। દીદી, તું ટોલ પ્લાઝા પાસે ઊભી રહે, કોઈ કેબ મળે તો એ કરી ઘરે આવતી રહે, પણ મારે ફરી ક્લિનિક પર જવાનું છે, પછી સવારે મારે આવતા તો બાઇક જોશે, તો કોલ ન કટ કરતી, મને ખૂબ ડર લાગે છે, લોકો મદદ કરવાના નામે મારી નજીક આવી રહ્યા છે, એટલું પ્રિયંકા બોલી। ત્યાં જ એક આવ્યો અને કહ્યું, લાવો હું તમને મદદ કરું, બાજુમાં જ એક પંચરની દુકાન છે, ત્યાં હું રિપેર કરાવીને તમને આપી જાઉં છું। પ્રિયંકાએ સંકોચ સાથે એને બાઇક આપ્યું। પેલો ગયો અને પાછો પકન આવી ગયો, એ દુકાન બંધ છે, બાઇકને ગાડીમાં ચડાવી આગળ બીજું ગેરેજ છે ત્યાં લઈ જવી જોશે। આ વાત ચાલે ત્યારે પણ પ્રિયંકાનો કોલ એની બહેન સાથે ચાલુ છે। પ્રિયંકા ત્યાં રહેલા લોકોની આંખોમાં રહેલી હવસ જોઈ ખૂબ ભયભીત થઈ જાય છે। લગભગ 9:42 મિનિટે કોલ કટ થઈ જાય છે। પ્રિયંકાની બહેન કોલ કરે છે પણ મોબાઈલ બંધ આવે છે, શાયદ બેટરી ખતમ થઈ ગઈ હશે એવું વિચારી લગભગ 2 કલાક રાહ જોવે છે। પ્રિયંકા કોઈ કેબ કરીને આવતી હશે એવું માનીને ભેડિયાના ઝુંડ વચ્ચે એક કુંબળી કળી પીખાઈ જવાની છે એની ક્યાં ઘરના સભ્યોમાં ખબર હતી। 2 કલાક રાહ જોયા પછી
બે કલાક રાહ જોયા પછી પરિવારના બધા સભ્ય ટોંડુપલ્લી ટોલ પ્લાઝા પાસે આવે છે, પણ ત્યાં પ્રિયંકા કે એનું બાઇક જોવા મળતું નથી। બધાના મગજ બ્લોક થઈ ગયા છે। દીકરી ક્યાં ગઈ હશે? એની સાથે કંઈ એવું તો નહીં બન્યું હોય ને? નાની બહેન દોડીને સાયદરાબાદ પોલીસ ચોકી પર જાય છે। પોતાની બહેન લાપતા થઈ ગઈ છે એ માહિતી ત્યાંના પોલીસ કર્મીને આપે છે, પણ એ માણસ કહે છે કે એ જગ્યા અમારા થાણામાં નથી આવતી, એ જગ્યા શમશાબાદ પોલીસ થાણામાં આવે છે। આ નાની દીકરી ત્યાં જઈ અને પોતાની કમ્પ્લેન નોંધાવે છે। સવારનો સમય હતો, એક ખેડૂત પોતાના રસ્તે જતો હતો ત્યાં એની નજરમાં સામે એક બળેલી લાશ પડેલી દેખાય છે। એને તરત જ પોલીસ ચોકીમાં જાણ કરી। લાશના ગળામાં ગણપતિનું લોકેટ હતું। રાત્રે જે માહિતી આપી એ પ્રમાણે લાશના અમુક અંશ મેચ થતા હતા। કેરોસીન છાંટીને એને સળગાવવામાં આવી હતી અને જે બિલ્ડિંગ બનતી હતી એના ઉપરના માળથી ઘા કરી દેવામાં આવી હતી। ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે 3-4 ખાલી બોટલ દારૂની હતી અને ફરી એક પ્રિયંકા હવસકોર ભેડિયાનો શિકાર બની ગઈ અને કાયદો અને તેના પાલનહાર ચોકી અને વિસ્તારની લપમાં ઉલઝેલા જ રહ્યા। પોતાની દીકરીને આ દશામાં જોઈને એના માતા પિતા એટલું જ બોલ્યા કે મારી દીકરીને જેમ સળગાવી એમ એ તમામ ગુનેગારને જાહેરમાં સળગાવવાની અમે માંગ કરી રહ્યા છીએ। શું આ માંગ ખોટી છે? કેટલા લોકો આ માંગ સાથે સહમત છે? માન્યું કે ભારતના સંવિધાન વિરોધ છે આ કાર્ય, પણ સંવિધાન પર વિશ્વાસ રહે અને આવી બીજા કોઈ હિંમત ન કરે એ માટે 2-3ને આવી સજા થવી જરૂરી છે। ભારતના તમામ નાગરિકની જવાબદારી બને છે કે પોતાની આસપાસ ભયમુક્ત વાતાવરણ બનાવી રાખે, એક સારા સમાજની સ્થાપના કરે। જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે દેશના નેતાઓ અને તેમના તરફેણ કરતા મીડિયાઓ મહારાષ્ટ્રના રાજકારણને 24 કલાક લાઈવ બતાવી રહ્યા હતા। એ લોકોને જરાય સમય નહોતો કે આ ઘટના પર થોડો પ્રકાશ પાડી શકે। જ્યારે મારી સામે એ ફોટો આવ્યો ત્યારે પૂરા શરીરમાં ધ્રુજારી ઉપડી ગઈ હતી। આખી રાત એ દ્રશ્ય મારી આંખ સામે હતું। શું આમ જ રેપ થતા રહેશે કે એને રોકવા આ પૂરો સમાજ અને કાયદો જાગૃત થશે? એ જોવું રહ્યું। તો મિત્રો, તમે આ બાબતે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।